समस्या लोको माथे हवे माथाना दुखावा समान बनती जई रही छे। तेवामां धોરાજી માં વેપારીઓ, રાહદારીઓ અને સ્થાનિકો પણ ઢોરની સમસ્યાથી પરેશાન બન્યા છે। લોકો માટે રસ્તેથી પસાર થવું પણ જીવમાં જોખમ સમાન બની ગયું છે, જેથી તંત્રની કામગીરી પર મસમોટા સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે હવે આ ઢોરની સમસ્યામાંથી લોકોને ક્યારે મુક્તિ મળશે તે જોવાનું રહ્યું। ધોરાજી શહેરની અંદર રખડતા ઢોરનો ખૂબ જ ત્રાસ છે। ભૂતકાળની અંદર વેપાર ઉદ્યોગ મહામંડળના મેજા હેઠળ અમોએ લેખિત તેમજ મૌખિક પણ રજૂઆતો કરેલી છે, પણ હજુ સુધી આનો કોઈ ઉકેલ આવ્યો નથી। ધોરાજી શહેરમાંથી રખડતા ઢોર બાબતની અમુક ફરિયાદો મળી છે, તે બાબતે અમે આયોજન કરેલ છે અને બોર્ડમાં ઠરાવ પણ કરેલ છે અને સરકારશ્રી પાસેથી ગ્રાન્ટ પણ માંગણી કરેલ છે। નામદાર હાઈકોર્ટે ટકોર કરેલી છે કે ઢોરનો જે ત્રાસ છે એના માટેની કાર્યવાહી કરવામાં આવે, પણ ધોરાજીની અંદર નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને ઢોરનો અસહ્ય ત્રાસ છે ધોરાજીની અંદર। દાહોદ નગરપાલિકાનું 78 લાખ વીજ બિલ બાકી હોવાથી પાલિકા બિલ્ડિંગ સહિત 18 સ્થળનું વીજ કનેક્શન કપાયું છે। બાકી વીજ બિલ નહીં ભરાય તો સ્ટ્રીટ લાઇટ કનેક્શન પણ કાપી નાખવાની નોટિસ MGVCL એ પાલિકાને પાઠવી છે। નોટિસ મળતા પાલિકાએ તાત્કાલિક ધોરણે 10 લાખ રકમ ભરી છે। બાકી વીજ બિલ ભરવા 5 ફેબ્રુઆરી સુધીની નોટિસ MGVCL એ લેખિતમાં પાઠવી હોવાનું ડેપ્યુટી ઇજનેરે જણાવ્યું હતું। દાહોદ નગરપાલિકાનું અમારું વોટરવર્ક, સ્ટ્રીટ લાઇટ અને NRGP કનેક્શનના ટોટલ 78,57,000 બિલ બાકી હતું, એ ભરવા માટેની અમને 5 ફેબ્રુઆરી સુધીની મુદત આપી છે। તેમ છતાં અમને NRGPના કનેક્શનના પૈસા ભર્યા નથી, ટોટલ 18 કનેક્શન કાપી નાખ્યા છે। 77 લાખ રૂપિયા જેવા MGVCL ના બાકી હતા, ત્યારે 10,19,000નો એક ચેક નગરપાલિકાએ પહેલા હપ્તા તરીકે મોકલ્યો છે અને સ્ટેપ બાય સ્ટેપ એ બધા પૈસા ભરવાની વાત ત્યાં કરેલી જ છે MGVCL ના અધિકારીઓ જોડે અમારા ચીફ પ્રોફેસર છે, એટલે કાપી દેવામાં નથી આવ્યો પણ ચોક્કસ નોટિસ આવી હતી। તો બીજી તરફ ગાંધીનગર સ્થાયી સમિતિ ચેરમેને બેઠકમાં ટેક્સ વધારાને યોગ્ય ગણાવ્યો। તમામ મનપાઓ કરતાં ગાંધીનગર મનપાનો ટેક્સ ઓછો હોવાનું જણાવ્યું। 11 વર્ષ બાદ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના જશવંત પટેલે જણાવ્યું। આપ જાણો છો એ પ્રમાણે 2011 પછી જે પ્રકારે નાગરિકોનું જીવન ધોરણનું જે સ્તર વધ્યું છે અથવા તો જેમ કે જીવન ધોરણનું સ્તર ઊંચું આવ્યું છે, એ સંજોગોની અંદર પણ આ વેરાની વધારો કરવું જરૂરિયાત છે। અને આપ જાણો છો પ્રમાણે 2011 પછી છેલ્લા 12 વર્ષની અંદર જે પ્રકારે તમામે તમામ ક્ષેત્રની અંદર જે ભાવો વધ્યા છે એ જોતા પણ માણસો ત્યાં સુધી આ મિલકત વેરો